डायलॉग्स आपने पहुंचाना चाहिए, बराबर। पहला तो हमारा डायलॉग है, पहला व्यवस्थित रूप से समझ लेंगे। सुख इधर से जो डायलॉग्स हैं, एक इधर से अंकित बोले जी, डोंट डिस्टर्ब मी बिकॉज आई एम काउंटिंग माय मनी, कारण कि पैसा अभी ले रही हूँ। मीना ने चाय और संपर्क मारा तो काम से अंकित किस से आई कांट हेल्प यू ना हम अत्यारे मदद कर रही हूँ तुम नहीं यू कैन टेल मी टू वर्क मैं आओ दिखा रहा कि इशू है। मीना ने चाय आई नीड योर हेल्प टुडे मारे का मदद नहीं आज जरूर छे। ओके चलो हवे आपणे आने इनडायरेक्ट स्पीच में मेरवीए छे, बराबर। સુકી છે જો પહેલું જ વાક્ય છે સુકી છે કે ડોન્ટ ડિસ્ટર્બ મી ડોન્ટ ડોન્ટ નો વાક્ય કેમાં આવે તો કે આજ્ઞા વાક્યમાં આવશે સમા આવશે આજ્ઞા વાક્યમાં એટલે કે ડોન્ટ વાળા કોઈ પણ સેન્ટેન્સ હોય એને કેમાં મૂકવાનું થશે તમારે આજ્ઞા વાક્યમાં આજ્ઞા વાક્યમાં રિપોર્ટિંગ નું આપણે શું કહીશું ટોલ અને ડોન્ટ ડિસ્ટર્બ મી છે એટલે સહાયક સંયોજક તરીકે શું આવશે નોટ ટુ આવશે जो आवाज के पेज में लगा है पहला कौन बोले छे तो काम की कौन के छे मीना तो आपने लग सके कि अंकी टोल्ड मीना संयोजक तरीके से शू आवशे नॉट टू मतलब डोंट पढ़ो वाक्य छे तो संयोजक शू मिलो नॉट टू डिस्टर्ब तो डिस्टर्ब जे रे कारण के टू छे आगळ हमें आगळ वाक्य में छे એ તમારે ક્રિયા પર ચેન્જ કરવાનું થશે કે કારણ કે ટુ અથવા નોટ ટુ આગળ હોય છે એટલા માટે નોટ ટુ ડિસ્ટર્બ મી મી કોના માટે કરવું ભક્તિ છે કોના માટે ની છે અંકિત માટે તો ત્યાં શું આવશે મી હજુ જો બીકોઝ થી જોડેલો છે બીકોઝ બટ કે બીકોઝ કે શું વડે જોડેલો હોય તો એમ લખી દેતા બીકોઝ આઈ આઈ કોના માટે છે અંકિત માટે यह सुना से ही M was counting के जैसे साइन की बात हो रही है कि तो क्या है कौन चेंज न था है my इन सब के विभक्ति छे he is a my कौन सब के विभक्ति छे अंकित तो यह my के लिए आपने सुन कुछ his my यह वाक्य पूर्ण हो गया और मीना सुनते छे I have some work मार खूब काम छे क्या प्रकार का वाक्य छे जो विधान तो रिपोर्टिंग वर्ब शू आवे टोल्ड संयोजक शू आवे दैट कौन बोले छे मीना आम आवे मीना टोल्ड अंकित संयोजक शू आवे दैट बराबर आई आई को ना माने छे मीना माने के शू आवे सी जैसे हेड सम वर्क सम वर्क ओके अरे दस अंकित के जाएगा हेल्प यू ना यू कैन टेल मी टू मोर तो अंकित टोल्ड जाओ से हमें जो है प्रश्न तो कुछ और से जवाब प्राप्त है तो नाम है टोल्ड जाओ से सही जो सो हो सकता है क्या क्या विधान है अच्छा वाक्य ले रिपोर्टिंग टोल्ड हो सो અને સંયોજક શું શું દેટ કોણ બોલે છે અંકિત આવશે અંકિત ટોલ્ડ મીના સંયોજક શું આવશે દેટ શું કે છે આઈ કાન આઈ નું હું થઈ જાય હી અંકિત માટે છે કાન નું હું થઈ જાય કુડન્ટ એનું કુડ ભૂલ કદાચ પડવાની શક્યતા છે ને તો વિભક્તિઓમાં જ વધારે છે એટલે તમે વિભક્તિઓ પેલા જોજો કોના માટે છે કઈ વિભક્તિ છે એ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું થાય અને યુ કર્મ વિભક્તિ છે કોની છે મીના ની યુ તો હું હર થઈ ગયું નામ નું શું થઈ જાય હજી જો વાક્ય પૂર્ણ નથી ગયું
અને ઉમેદ કે શું મેલ્યુ યુ કેન ટેલ મી ટુમોરો યુ નો યુ કોના માટે છે મીના માટે અહીંયા શું આવશે સી કેન નો કુડ ટેલ નો તો ટેલ એટલે કે આ કુડ છે એટલા માટે એ મી મી કોના કર કોની કરવો વિભક્તિ છે મી અંકિત ની છે તો ઈ માં આવશે ક્યાં અને ટુમોરો નો શું થઈ જાય તો નેક્સ્ટ ડે હવે પૂર્ણ નથી પૂર્ણ વિરામ એટલે પૂછો મીના ઇઝ આઈ નીડ યોર હેલ્પ ટુડે જો આપણે એક જ વાક્ય આરામના દીધું છે બાકી બધા વિના છે અને આ વિધાન છે તો મીના ટોલ્ડ મીના ટોલ્ડ અંકિત ધેટ અંકિત ધેટ સંયોજક આઈ કોના માટે તો મીના માટે શું આવશે સી આ નીડ જે છે નીડ નું ઈ ટુ મૂકવું પડશે નીડી શું થશે નીડ આ ખાસ ની અંદર જો આવું ક્લિયર પર પૂછે ડાયરેક્ટ ડાયરેક્ટ આવું જે નીડ છે નીડ એટલે ઈ વાત નીડ એટલે જરૂર એનું ઈ ટુ શું થાય નીડી બરાબર અહીંયા નીડ નું શું કરશું નીડી જ યોર આ યોર સંબંધ વિભક્તિ છે કોની છે અંકિત ની તો અહીંયા શું આવશે હિઝ હેલ્પ તો હેલ્પ કરે કે આ અહીંયા પણ નથી હો બરાબર ટુડે નો શું થઈ જાય ધેટ ડે ઓકે તો આ રીતે છે ડાયરેક્ટ માં કે ઇન્ડાયરેક્ટ સ્પીચ માં છે ફેરવા છે હવે નેક્સ્ટ લેક્ચર માં આપણે આ રીતે આ રીતે લોગિન પેટર્ન पैराग्राफ वाइज पैटर्न से यही हम नेक्स्ट लेक्चर में समझी सु ओके अत्यारे छ आपणे सुधी राखीए छीए।